કરતા એકબીજાને કે કે ટોન મારતા હોય બધી ટાઈપના લાઈન લાઈવ થાય છે કેમ ફિલ્મી દુનિયામાં બધી ટાઈપના ફિલ્મો આવતા હોય એ ગ્રેડ બી ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડના બધા મૂવી બધાને લોકોને ધ્યાનમાં રાખીએ બધા તો સારા સમજદાર વ્યક્તિ જ ન હોય ને અમુક બહુ વિકૃત માઇન્ડના હોય એ લોકોને ધ્યાનમાં રાખીને જ બનતા મૂવી એને જેવું છે ગુજરાતમાં બધી ટાઈપના લાઈવ થાય છે તમારે તમારા ટાઈપનું લાઈવ થતું હોય ને વયું જવાનું ત્યાં કોમેન્ટનો જવાબ પણ ના દે કોઈ એ વાત સાચી છે ભૂમિ કારણ કે એ જ પોતે એટલું બહુ બહુ બોલાતો એને થોડી એવી કંઈ કોમેન્ટની અસર થાય જે લોકો પોતે જ બધી માન મર્યાદા ઇજ્જત આબરૂ બધું નેવે મૂકીને બોલતા હોય એ લોકોને આવી કમેન્ટની થોડી કઈ અસર થાય એવી અસર આપણી જવાને જ થાય બીજા ન થાય કે તમને તમારા ઘરમાં કોઈ ઉકાર ઉકાર ન કરતો હોય કોઈ કઈ ખર્ચ ન કીધું હોય ને એને જ આવી કમેન્ટોને અસર થાય એ લોકોએ આવા પ્લેટફોર્મ કેટલા એવા લોકો છે મૂકી દીધા કે ભાઈ આ પ્લેટફોર્મ આપણા કામનું નથી અને અમે તો અહીંયા અમારી ખુદની પરીક્ષા લઈએ છીએ કે થાય એ કરે જે કરવું એ કરવા મળે અમે ક્યાંયથી હટવાના જ નથી તમારી જેમાં સીધા નોકરી કરી તો કઈ નહીં પણ અમે તો તમારી આરે વાકા થવાના જ નથી ચૌદ વર્ષ મેં નોકરી કરી પગમાં ફ્રેક્ચર છે તો પછી મને રિટાયરમેન્ટ કરી ગયું આર્મી અરે વાહ આઈ થિંક હવે તો એટલું કઈક 18 વર્ષની જ છે પેલા કઈક 22 વર્ષ એવું કઈક હતું મને ખ્યાલ છે ત્યાં સુધી હવે કઈક 18 વર્ષ છે હું સંકારી શું કે નથી મને ખબર પણ હું તમારે હું ગાળ્યો નથી બોલતો એટલે મને ખબર છે પિયુષ વારિયા એમ તું રિયલ આઈડીમાં થયો હોય તો હીરો હિરોઈનના ફોટા મૂકી મને ભાઈ ત્યારે એને કઈ ભાન પણ ના હોય બેન આમાં બેન દીકરીઓ પણ હોય એ ના સમજે હા જો 18 વર્ષ એટલે જ કહું છું મેં ટમેટા સુધાર્યા ભાઈ બેટા સેવ ટમેટાના શાકનો ઓર્ડર દઈને ગયો છે મારો દીકરો પરાઠા અને સેવ ટમેટાના શાક કરજે બેન આવા બધાનું શું માઠું લગાડો માઠું ન લાગે મને અવની મને માઠું લાગે જ નહીં એ બાબતનું અંકિતા કારણ કે માઠું લગાડવા બે તો નાનપણથી જ માઠું લાગે એવું પરિવારના સભ્યો જ એવા બધા હરકતો કરી છે અને દુઃખ લાગે એવું કરાયું છે માઠા કોના લગાડવાના ઓલું ભજન નથી કોના રે દલા હા અમે દઈએ એને જવું છે સંસ્કારની ડેફિનેશન પૂછો તો એને એને ખબર હોય એને તો ડેફિનેશન મિનિંગ એની ખબર હોય થઈ કંચન વેરી ગુડ કૃષ્ણ પટેલ પંચાલ કોમલ કઈ વાંધો નહીં તમને તમારે જેવા પેલું લાગતું હોય આજે મેં યુટ્યુબમાં અત્યારે જે મેં વિડીયો બનાવ્યો હશે એ વિડીયો એકવાર જોઈ આવજો બહુ જ મજા આવશે અને જે લોકો આવા નાટક કરે છે એ લોકોને શેર કરી દેજો કે આ સ્પેશિયલ આ વિડીયો તમારા માટે બનાવ્યો છે કૃષ્ણાબેને એમ કરીને જ અને બીજું કે પહેલાંની જેમ અત્યારે કહું છું લાઈફ ટાઈમ મારે એક જ બે બહેન રહેશે કે હું મોટિવેશન જનરલી બધાને લાગુ પડે એ રીતે જ કરું છું મેં ક્યારેક કોઈને એક માણસ માટે નથી કર્યું કે કોઈ વ્યક્તિનું નામ લઈ નથી કર્યું એટલે માથે ન ઓઢ લેવું અને ઓઢી લેવું હોય તો કંઈ ફેર નથી પડતો ભાઈ ઓકે બાકી આજનો વિડીયો જોઈ આવો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન કરી હોય તો પ્લીઝ અને વિડીયો શેર કરો એવા લોકોનું મોરલ તોડવા આવતા હોય પણ અહીં મોરલ તૂટે એમ નથી અહીં એ બીજાના લાઈવમાં જવાનું હો વાળા મહીપતભાઈ જય માતાજી માથે માથે બરફ મેલો ના ભાઈ બરફ મૂકવો ન પડે મારું ટેમ્પરેચર વધતું હોય મને ઘટાડતા એનું આવડતું હોય મને ટેમ્પરેચર કેમ તૂટે ને આ લોકોને ખબર જ નથી હજી મારું ટેમ્પરેચર કેવી રીતે ઓલું થાય ને હાઈ થઈને અને મારું મોરલ કેમ તૂટે ને એ આ લોકોને ખબર જ નથી મારી નજીક રહીને નથી ખબર કે કઈ કૃષ્ણ નબળી નસ ઉપર હાથ મૂકી દે તેનું મોરલ તૂટે લોકોએ બહુ કોશિશ કરી રિલેશન લઈ આવ્યા રિલેશન ઓલું પેલા કર્યા ભૂતકાળ ગોતી આવ્યા એના ગીત ગાયા એમ થોડા ટેમ્પરેચર તૂટી જાય કારણ કે અમને ખબર છે કે અમે એવું કોઈ કામ કર્યું જ નથી જતા સમયે એટલે અને જે કર્યું એ સમયની ને એમાં પેલા ઉંમરની બધી માંગ હતી મનથી ને જ અમે કામ કરતા હોય અમે કાંઈ કે કોકના જોયા જોઈ ન કરે અત્યારે કેમ દેખા દેખી દારૂની ખબર જ ન પડતી હોય બ્રાન્ડની ખબર ન પડતી હોય દારૂના ફાયદા ગેરફાયદા ખબર ન પડતી હોય ઓલો પીવે છે એટલે હું પીવું અમુક તો સ્ટાઇલ મારવા જ પીવે છે પેન્સિલ ગ્લાસ લઈને અને આવી રીતે એમ કરીને ચર્ચ કરીને ખાલી સ્ટાઇલ મારવા જ કરે છે પીવે હશે સિગરેટનું એવું છે ધુવાડા કાઢવાનો વિડીયો બનાવવા પીવે છે હુકાનું પણ એવું છે હુકાનું મને જો કે આ બધી વસ્તુ સમજમાં ક્યારે આવી જ નથી
કેટલા લોકો એવા છે કે જેને એની ખબર પડે છે, બ્રાન્ડની ખબર પડે છે, એની વેલ્યુ ખબર પડે છે, એના ફાયદા ગેરફાયદા ખબર પડે છે, કેવા પ્રદેશોમાં રહેતા હોય ત્યારે ત્યાં કે કેવી રીતે પીવાની કાંઈ ખબર પડતી નહીં, હાલી જ મેળાશ બા બાટી. અમુક હું તો એવા સ્ટાઇલ મારી નુભાવે 40-40 હજારના લેણા થઈ ગયા હોય ગલ્લે, અને ત્યાં જઈને ઉધારીમાં બે સિગરેટ ફૂંકતા હોય, અને હું હવે આ સત્ય વાત કરી છો, કોઈ બનાવટી વાત નથી, મેં મારી નજરે જોયેલી છે વાત. અમે સીન સપાટા મારવી, ખાલી કપડામાં મારવી, કપડાં પહેરવાનો મને શોખ એટલે કપડામાં મારવી, બાકી એવા સીન સપાટા ક્યારેય ન કરીએ. જોયું પણ નથી દારૂબેન આશુ પટેલ તળાવી હશે એમ કહ્યું ભાઈ. હું ઇન્સ્ટાગ્રામની પહેલી એવી વ્યક્તિ છું, મેં મારી જિંદગીમાં ક્યારેય આટલો પણ દારૂ મોઢે નથી લગાડ્યો. આ મેં ચોખવટ વારે વારે કરી છે. એકવાર મને બહુ કફ થઈ ગયો ને ત્યારે લોહીમાં કફ ભળી ગયો હતો, અને મારા હસબન્ડે મને ખબર નહોતી ને એવી રીતે કે આ દારૂ કહેવાય, અને એ દવા બાબતે આમ કરીને આમ ગળું ખોલું કરીને અને મને સ્મેલ આવતી હતી ને કંઈક ગંદી, એટલે એને પીવડાવ્યું હતું. તે કફ તો તૂટી ગયો હતો પણ તે દી અમારા બાંધણી હારી પેટનું થઈ ગયું હતું. કારણ કે મને એવું લાગતું, મારા ગોડાભાઈ એમ કહેતા હોય ને કે મધ્ય, મારા પપ્પા એમ કહેતા મધ્યપાન માંસાહાર ન કરવું જોઈએ કોઈ પણ સ્ત્રીએ, એ પહેલાં જ્યારે એમને સમજાવતો હોય ને ત્યારે. અને મારા ગોડાભાઈ એકવાર કીધું હતું કે જાતને ન ઓભડાવાય, પોતાના શરીરને ન ઓભડાવાય. અને મને મારા બેન એમ ઘણી વાર એમ કે ઈંડા થોડા નોનવેજમાં આવે, તો હું કહું હા ઈંડા તો જમીન ઉપર જમીનની અંદર ઉગે, આપણે મગફળીને અને ઓલો કેવું કહેવાય કાંદાન બાંદાન ગાજર મૂળાને બધું થાય એવી રીતે, કાં ઝાડવા ઉપર આવતા હશે, કાં વહેલે આવતા હશે, કાં સોડવી આવતા હશે, ખબર પડે છે મેં કીધું. અને પપ્પી વાળા અહીંથી જાઓ ભાઈ, તમારી ઓકાત નથી. કેટલા કેટલા એવા લોકો છે જે ઈંડાને નોનવેજમાં નથી ગણતા, એટલે નોનવેજ હોય કે વેજીટેરિયન હોય તો એક્ઝેક્ટલી મને નથી ખબર, પણ એવું જે કહે છે ને કે ઈંડા નોનવેજમાં નથી આવતા, એ દોઢી નામ જરીક પૂછો કો કે ઈંડા નોનવેજમાં નથી આવતા તો તમારા બાપને ઈંડા શું કે જન્મ જમીન ઝાડવામાં ક્યાંય વેળલે કે સોળવે પાકે છે, હાલી મેળાશો. વિચારની વિકૃતિ ત્યારે જ મગજમાં પ્રવેશ કરે, વિકૃતિવાળા વિચારો ત્યારે જ માઇન્ડમાં પ્રવેશ કરે કે જ્યારે તમારી ઘરે અનિતિનો પૈસો આવ્યો હોય, અનિતિનો પૈસો આવ્યો હોય, થેન્ક યુ શ્વેતા. અને જ્યારે તમારી અંદર મધ્યપાન થયું એટલે મીન્સ કે તમે દારૂ પીવો છો, ડ્રિંક કરો છો, જ્યારે તમે માંસાહાર ખાધો એટલે માંસ ખાવ છો, મટન ખાવ છો, ત્યારે તમારા વિચારો છે ને વિકૃત થઈ જાય વધારે પડતા. ખાલી લસણ કાંદા ખાવાથી જ માઇન્ડ વિકૃત થયું નથી હોતું, એ તો તમારું ગરમ ખૂન રાખે છે, ખૂનને તમારું પતલું પાડે છે, બ્લડ સર્ક્યુલેશન વધારે હશે. બાકી તમે એમ કહેતા હોય કે ભાઈ આ વસ્તુ ખાવાથી નામ થઈને તેમ થઈ, મને રોજ સર એમ કહે છે તમે વર્કઆઉટ કરો છો તો મેમ તમે પ્રોટીન પાવડરને બદલે એક ખાશો ને તો તમારે આ ઉપરનું પ્રોટીન નહીં લેવું પડે. મેં ભાઈ ન પતલા થઈ જાય તેલ લેવા, હવે કંઈ એવું નથી 5 રકેટ દીકરાને બહુ આવી જાય નહીં, આવે તો 2 કામવાળા રાખી લેવું. પણ મારી જિંદગીમાં મેં અત્યાર સુધી કાંઈ નથી કર્યું ને એ કામ મારે કોઈ દિવસ નથી કરવું. 35 વર્ષમાં મેં મારી જિંદગીમાં કોઈ ધ્યાન નથી કર્યું. અમે બહાર ફરવા જઈએ તો અમારે રસ મીસી કે બધા ઈંડા ખાય જ છે, પણ મને નથી ભાવતા. ભાવતા એટલે મને જોવા જ નથી ગમતા, ભાવવાની વાત તો દૂર નહીં રહી, જોવા જ નથી ગમતા, જોવો એટલે મને મરઘી દેખાય. આ ટાઈપનું મારે ભેસવું છે. હું તો દરેક આ એક વિડીયો બનાવવો છે મને, કારણ કે 10 વાર બધા એવું કીધું, નરેશ એમ કહેતા હોય, રસ્મી એમ કહેતી હોય, એટલે મારે એક વિડીયો બનાવવો છે. એમાં કાયદેસર કમેન્ટ કરજો, આપણે એ વિડીયો તમે તારા યુટ્યુબમાં નથી બનાવો, નકર લોકો અહીંયા આવડે કમેન્ટ કરવા ન જઈ શકે. આની અંદર જ કરવું કે વિડીયો બનાવીને કાલે નાખવો છે, અને હું નાખું એ પહેલાં તમે તમે નાખી શકો છો તમારા, એટલે હું એમાં એમ તમને એમ કૃષ્ણાબેન અહીંયા એનો કન્ટેન્ટ કહી દીધો. કોણ છે આમાં ગંગુ પટેલ? કોણ છે? તમે બહુ બધા બુદ્ધિશાળી છો ભાઈ, ગંગુ પટેલ ગોતી આવો ને. ચલો લાઈવ કરી દઉં છું શેર, કારણ કે આમાં મેં ભાઈ વિશે વાત કરી છે. જિંદગીમાં હું નથી ઈચ્છતી કે ક્યારેક કોઈ માણસ મને ખોટા ખોટી વેલી કરે. આઈસ્ક્રીમ ને ચોકલેટ ને એ બધું ખાવાનું ના પાડી છે બેન તમે મોકલો માં રિદ્ધિ.